पाटण शहेरना खान सरोवर पासे उगी निकळेला बिनजरूरी झाडी झाडखाओने पालिका तंत्र द्वारा करवामां आव्या दूर। बांधकाम शाखाना 15 जेटला मजूरो द्वारा बिनजरूरी झाडी झाखराओने दूर करवानी हाथ धराई कामगीरी। तो बिनजरूरी झाडी झाखरानी सफाई थया बाद पर्यटक स्थळ तरीके विकसावानुं पालिकाए जोयुं स्वप्न। पाटणना हाईवे स्थित हांसापुर नजीक थी दलित समाजनी 7 सोसायटीओमां जोवा मळ्यो पायानी सुविधाओनो अभाव। दलित सोसायटीओमां पालिका ओरमायु वलण दाखवती होवाना कराया आक्षेपो। तो वहेली तके पायानी सुविधाओ पालिका तंत्र द्वारा उपलब्ध करावामां नहीं आवे तो पालिकामां हल्लाबोल करवानी अपाई चीमकी। नमस्कार दर्शक मित्रों, पीडीएन न्यूज में आप सर्वे नु स्वागत है। हूँ छु पार्थिव जोशी अने आप शरीक करी चुक्या छो पीटीएन न्यूज साथे। समाचार जोवानुं तो सौथी पहला जोईए आजना समाचार विगतवार। ऐतिहासिक नगरी पाटण शहर ने साचा अर्थमां ऐतिहासिक धरोहर तरीके विकसावा पुरातत्व खातानी साथे साथे पालिका तंत्रे पण कमर कसी छे, त्यारे पाटण नगरपालिकाना सत्ताधीशो द्वारा पाटण शहेरना सिद्धि सरोवर ने पर्यटक स्थळ तरीके विकसावा प्रयास हाथ धरवामां आव्या छे। पाटण नगरपालिकाना पक्षना नेता देवचंदभाई पटेल अने वॉटर वर्कर शाखाना चेरमेन दीक्षितभाई पटेल द्वारा नगरपालिकाना सफाई कामदारो अने माळी कामदारो मळी कुल 15 जेटला स्टाफने छेल्ला 3 दिवसथी सिद्धि सरोवरनी फरते बिनजरूरी उगी निकळेला झाड़ी झाखड़ा अने गंदकीने दूर करवानी कामगीरी सोंपवामां आवी छे, जे कामगीरी हजु 10 दिवस सुधी चालू रहेशे। त्यारबाद सिद्धि सरोवरनी फरते बनाववामां आवेल पगथियाओनी सफाई कामगीरी सहित सरोवरनी अंदर रहेली लील तेमज गंदकीने दूर करी सिद्धि सरोवरने एक पर्यटक स्थळ तरीके आयोजनबद्ध रीते विकसाववामां आवनार होवानुं वॉटर वर्कर शाखाना चेरमेन दीक्षितभाई पटेले जणाव्युं हतुं। सिद्धि सरोवर तळावनी आजूबाजूमां फरते जे बिनजरूरी ऊंघे निकळेली झाड़ीओ जे खूब ज घेरावदार अने घटादार हती, जेथी तळावमां अंदर कंई देखातुं ज नहोतुं। अमारा शासक पक्षना नेता देवचंदभाई पटेलने आ वस्तु ध्यानमें आवता તેઓએ તાત્કાલિક આ કામ શરૂ કરાવી દીધું અને એકદમ પગથિયા લેવલ સુધીનું આ કામ કરાવશે, એકદમ ચોખ્ખું ક્લીન ચીટ અને અને સિદ્ધિ સરોવરને એક રળિયામણું સ્થળ તરીકે બનાવવાનું જે અમનું પ્લાન છે, આખું સરોવર ડેવલપ કરવાનું એક પ્લાન છે, જે ધીરે ધીરે અમે એને સાકાર કરીશું। પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલ દ્વારા જે રીતે શહેરના મધ્યમાં આવેલ ગુંગળી તળાવનો વિકાસ કરી આનંદ સરોવર તરીકે પર્યટક સ્થળ બનાવાયું છે, તેમ પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના સિદ્ધિ સરોવરનો પણ પર્યટક સ્થળ તરીકે ટૂંક સમયમાં વિકાસ કરવામાં આવનાર હોવાનું પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું। તો શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલે સિદ્ધિ સરોવર પાસે ઉગી નીકળેલા બિનજરૂરી ઝાડી ઝાખડા સાફ થયા બાદ તેની જરૂરિયાત મુજબ બ્લોક પેવિંગ અને આરસીસીની દિવાલો બનાવી તેને ઊંચી કરી જરૂર પડે તો તેનો અદ્યતન વિકાસ કરી આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। જંગલ કટિંગ બહુ જબરજસ્ત પડ્યું છે, જેથી કરીને અને પાણીને દૂષણ કચરો થતો હતો અને મને એવું લાગ્યું કે ભાઈ આના તાત્કાલિક જરૂર છે, તો ભાઈ અમે માણસ જે નગરપાલિકાના જે અમારા ભાઈ મજૂર કામદાર હતા એની જોડે સફાઈ હાથ ધરી છે તારે, અને એક કામ પૂર્ણ સફાઈ કામ પૂર્ણ થયા બાદ જે જગ્યાએ જરૂર લાગશે દિવાલની કે સંરક્ષણ દિવાલ જે બનાવવા જેવી જરૂર લાગશે એ જગ્યાએ અમે લઈ મેન્ટેનન્સ કરી અને વ્યવસ્થિત કરી દઈશું તળાવ, જેથી કરીને લોકોને એવું ના લાગે કે ભાઈ તળાવની અંદર ઘટકી થતી હોય અટકી જાય, કોઈ કાગળ વગર જતા અંદર એ પણ અટકી જાય, વ્યવસ્થિત સંરક્ષણ દિવાલ બનાવી દઈશું વ્યવસ્થિત। પાટણ નગરપાલિકાના વોટર વર્કર શાખા દ્વારા શહેરના નવીન વિકસિત વિસ્તારમાં નવીન પાણીની પાઇપલાઇનો નાખવા તેમજ જર્જરિત બનેલ પાણીની પાઇપલાઇનો બદલવા સહિત શહેરના 4 વિસ્તારમાં સબમર્સિબલ પંપ કાર્યરત બનાવવાની સાથે ફિલ્ટર પ્લાન્ટ નજીક 15 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી ઊભી કરવાનું કામ અને ફિલ્ટર પ્લાન્ટની અંદર જર્જરિત પાઇપો બદલવા માટેના કામ મળી અંદાજિત રૂપિયા 5.50 કરોડના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ, જે પૈકી મળેલ ટેન્ડર પૈકીની અલગ અલગ 2 એજન્સીઓને ઉપરોક્ત તમામ કામો માટે બુધવારના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હોવાનું
વોટર વર્કર્સ શાખાના ચેરમેન દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું. અત્યારે હાલ પાટણ નગરપાલિકા દ્વારા વોટર વર્કર્સ કમિટી દ્વારા જે લગભગ અમારા ત્યાં 5.5 કરોડના ટેન્ડરો પાડવામાં આવ્યા હતા, 3.89 કરોડ ને 1.81 કરોડ એમ કરીને અંદાજે 5.5 કરોડ, હવે 3.87 કરોડમાં અમુક અમુક જુદી જુદી લગભગ 80 વિસ્તારોમાં પાઇપલાઇન, નવી પાઇપલાઇન નાખવામાં આવશે, જુદા જુદા 4 વિસ્તારોમાં બોરવેલ બનાવવામાં આવશે, ફિલ્ટર પ્લાન્ટની જે ફિલ્ટર પ્લાન્ટ જ્યાંથી બનાવ્યા ત્યારની પાઇપલાઇનો અત્યાર સુધીમાં બહુ જર્જરિત થઈ ગઈ હતી તે બધી પાઇપલાઇનો નવી નાખવામાં આવશે, અને સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં એક 15 લાખ લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે, જે પાટણમાં મોટામાં મોટી ટાંકી બનશે અત્યારે. અને જે પાણીના અમુક અમુક વિસ્તારોમાં પ્રશ્ન હતા, આ 80 વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે, તેના કારણે જે અમુક અમુક જગ્યાએ પાણીમાં ફોર્સની તકલીફ હતી, પાણી નહોતું આવતું, એ બધી સમસ્યાઓ લગભગ મોટા ભાગે આખા પાટણમાં દૂર થઈ જશે. પાણી માટે પાણીની બધી જ સમસ્યાઓ શોર્ટ ટાઈમમાં પાટણમાં દૂર થઈ જશે. આજે શું કાર્યવાહી કરવામાં આવી? એના અમે જે ટેન્ડર લાગ્યા હતા, જે એજન્સી હતી તેઓને વર્ક ઓર્ડર આપી દીધા છે, અને ટૂંક સમયમાં કામ ચાલુ થઈ જશે, લગભગ 1 થી 2 અઠવાડિયાની અંદર કામ ચાલુ થઈ જશે. ગુજરાત રાજ્ય તકેદારી કમિશનર શ્રીમતી સંગીતા સિંધે પાટણ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે અધિકારીઓને જિલ્લા તકેદારી સમિતિની અસરકારક રીતે કાર્ય કરે અને જિલ્લા કક્ષાએ ફરિયાદોનો ઝડપી નિકાલ થાય એ માટે સૂચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજાએ પાટણ જિલ્લામાં તકેદારી સંબંધિત મળેલી અરજી ફરિયાદો અને તેના નિકાલ અંગે કમિશનરશ્રીને માહિતગાર કર્યા હતા. રાજ્ય તકેદારી આયોગના કમિશનરશ્રી શ્રીમતી સંગીતા સિંધે મીટિંગમાં ઉપસ્થિત સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને ગેરરીતિને ડામવા માટે પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન એટલે કે નિવારાત્મક તકેદારી નિરીક્ષણ ખૂબ જ જરૂરી છે. તેના પર તમામ અધિકારીઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જિલ્લામાંથી મળતી વિવિધ તકેદારી સંબંધિત ફરિયાદોના ઝડપી અને ન્યાયી નિકાલ માટે જિલ્લા તકેદારી સમિતિની ભૂમિકા ખૂબ જ અગત્યની છે, જેમાં વિવિધ વિભાગો સંકલન કરીને તેમાં ત્વરિત કાર્યવાહી કરે છે. કમિશનરશ્રીએ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા નાગરિકો તરફથી આવેલી અરજી પરત્વે લેવાના થતા પગલાં અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રેઝન્ટેશન દ્વારા વિજિલન્સ કમિશનરશ્રીને પાટણ જિલ્લામાં તકેદારી સંબંધે થયેલ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે આ બેઠકમાં તકેદારી આયોગના નાયબ સચિવ શ્રી બીએમ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એનડી પરમાર, મદદનીશ કલેક્ટરશ્રી સચિનકુમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરપી ઝાલા, સરકારી વકીલ શ્રી શૈલેષભાઈ ઠક્કર, સિવિલ સર્જન ડૉક્ટર અરવિંદભાઈ પરમાર, એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએસ આચાર્ય તથા અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદે પાટણ જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓને અનુલક્ષીને પાટણમાં નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીએ કમિશનરશ્રીને જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તૈયારીઓ, આદર્શ આચારસંહિતાનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં રાજ્ય ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદે ઉપસ્થિત તમામ અધિકારીઓને જણાવ્યું હતું કે સમગ્ર પાટણ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવામાં કોઈ બાબત અવરોધરૂપ ન બને એનું ખાસ ધ્યાન રાખવું, ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારી અને કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધ્યાને રાખવાની બાબતો અંગે યોગ્ય તાલીમ આપવા માટે કમિશનરશ્રીએ સૂચન કર્યું હતું. વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને એવા પ્રયાસો કરવા તેઓએ જણાવ્યું હતું. તમામ મતદાન મથકો પર COVID-19ની માર્ગદર્શિકાનું પાલન થાય અને ત્યાં સ્વચ્છતા જળવાય એની તકેદારી રાખવા પર પણ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સંયુક્ત ચૂંટણી કમિશનર શ્રી એન કે ડામોરે જવાબદાર અધિકારીશ્રીઓને મતદાન મથક અને મતદાન ગણતરી મથક પર રાખવાની થતી તકેદારીઓ અંગે વિગતવાર સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજા, મદદનીશ ચૂંટણી કમિશનર શ્રી વસંતભાઈ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એનડી પરમાર, મદદનીશ કલેક્ટર શ્રી સચિનકુમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરપી ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ તથા અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરના પીપળા ગેટ પાસે આવેલા દવાખાનાના જાણીતા તબીબ
અને કનાસળા દરવાજા પાસે આવેલ શ્રી ફતેસિંહરાવ ગાયકવાડ લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા તેમની તબીબી સેવા અને લોકસેવા સાથે જોડાયેલા લોકસેવક તરીકે તેઓ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે માવતર વંદના ફાઉન્ડેશન દ્વારા સોમપુરાને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે માવતર વંદના ફાઉન્ડેશનના પ્રમુખ અને સેવાભાવી પ્રહલાદભાઈ પટણીએ ડોક્ટર સોમપુરાને ફુલહાર પહેરાવી હનુમાન ચાલીસા ભેટ આપી હતી તથા જન્મદિન પ્રસંગે શુભેચ્છા ચિહ્ન અર્પણ કરી તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ તબીબી સેવાઓ ઉપરાંત લોકસેવાઓને પણ તેમની બિરદાવી હતી. કડીના શરાબ બજારમાં આવેલા હસનૈન જ્વેલર્સમાં તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. હસનૈન જ્વેલર્સમાં મોડી રાત્રે તસ્કરો ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. જ્વેલર્સની દુકાનમાંથી 5 કિલો ચાંદીની ચોરી કરીને તસ્કરો ફરાર થતાં સ્થાનિક વેપારીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. તો 5 કિલો ચાંદીની ચોરી થતાં તેની કિંમત અંદાજિત 2 લાખ રૂપિયા થાય છે. તો તસ્કરો પકડવાની બીકથી દુકાનના સીસીટીવી કેમેરાનું DVR પણ સાથે લઈને ગયા હતા. વહેલી સવારે ચોરીની જાણ દુકાન માલિકને થતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ ફરિયાદના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે કડી શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પાટણ નગરપાલિકા દ્વારા ઊંઝા 3 રસ્તાથી હાંસાપુર તરફ જવાના માર્ગ પર આવેલી દલિત સમાજની 7 જેટલી સોસાયટીઓમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં ઓરમાયું વર્તન કરાતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને સાથે ગઈકાલે બુધવારના રોજ સોસાયટીના રહીશો દ્વારા પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સોસાયટીની પાયાની સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ બનાવવામાં નહીં આવે તો નગરપાલિકા કેમ્પસમાં હાંસાપુર વિસ્તારમાં આવેલ દલિત સમાજની 7 સોસાયટીના રહીશોએ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાટણ ઊંઝા 3 રસ્તાથી હાંસાપુર તરફ જવાના માર્ગ પર દલિત સમાજના લોકોની 7 જેટલી સોસાયટીઓ આવેલી છે, જે સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ ભૂગર્ભ કનેક્શન આજ દિન સુધી આપવામાં આવ્યા નથી. તો સાંસદની ગ્રાન્ટમાંથી અગાઉ બનાવેલ RCC રોડ ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન તોડી નાખ્યા બાદ નવીન રોડનું કામ કરવામાં નહોતું આવ્યું, જેને પગલે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના કારણે વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ બાબતે પાલિકા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ વિસ્તારની સમસ્યાનું નિવારણ નહીં લાવી પાલિકા દલિત સોસાયટીઓ સાથે ઓરમાયું વર્તન કરતી હોવાનો રહીશોએ બળાપો વ્યક્ત કર્યો હતો. ઉપરોક્ત દલિત સોસાયટીઓની સમસ્યાનું પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નિવારણ લાવવામાં નહીં આવે તો 7-7 સોસાયટીના રહીશો પાલિકા ખાતે હલ્લાબોલ કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારાઈ હતી. જો કે હાલ બિસ્માર હાલતમાં માર્ગ હોવાથી અને છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાથી સ્થાનિક રહીશોને રોગચાળાની ભીતિ સાથે સાથે અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે ભૂગર્ભના કનેક્શનોના જોડાણ સહિત નવીન રોડની કામગીરી ચાલુ કરવામાં આવે તે પૂર્વે અહીં પ્રાથમિક ધોરણે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પાલિકા પ્રમુખ સહિત બાંધકામના સમિતિના ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી. હાંસાપુર ઊંઝા 3 રસ્તા બાજુમાં દલિત વિસ્તારની 7 સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. એ વખતે અમારો સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી અમે CC રોડ બનાવ્યો હતો. એ CC રોડ આખો તોડી કાઢવામાં આવ્યો છે. હાલમાં જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. અમે વારંવાર નગરપાલિકામાં અને ઉપરા લેવલે પણ અમે રજૂઆતો કરી છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. હમણાં 65 લાખનો ખર્ચો રોડ ઊંઝા 3 રસ્તાથી સિદ્ધપુરનો લિંક રોડ મંજૂર થયો છે, જ્યારે અમારો દલિત વિસ્તારનો રોડ છે ભેદભાવ રાખીને અમારો મંજૂર કરવામાં આવતો નથી. નગરપાલિકામાં અમે અવારનવાર આવીએ છીએ, એકનો એક પ્રશ્ન આપો કે હજુ GDC માંથી ગ્રાન્ટ બાકી છે, પૈસા નથી, મંજૂરી બાકી નથી, એટલે અમે હવે પરેશાન થઈ ગયા છીએ.
અમે ટૂંક સમયની અંદર અમારો રોડ મંજૂર કરવામાં નહીં આવે અને રોડનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો દલિત વિસ્તારની સાથે સાથે સોસાયટીઓ નગરપાલિકામાં હલ્લાબોલનો પ્રોગ્રામ રાખવામાં આવશે. તમારો ભૂગર્ભનો પ્રશ્ન છે કે રોડનો પ્રશ્ન? રોડ અને ભૂગર્ભ બંને પ્રશ્ન. ભૂગર્ભની કનેક્શન બાકી? હા, કનેક્શન બાકી. અને હાલ રોડનું કામ હાલ ત્યાંથી જઈ શકાય એવી પરિસ્થિતિ નહીં. ભૂગર્ભ ગટરનું કોઈ કારણે પાણી બહાર આવે છે એટલે પાણી આખું ભરાઈ ગયું છે. કઈ સોસાયટી છે? ભોજનગર સોસાયટી ઉજાતર રસ્તા. समाचार पूर्ण करता पहला आजना मुख्य समाचार पर फरी एक नजर. पाटण शहरना खान सरोवर पासे उगी निकलेला बिनजरूरी जाड़ी झाड़खाओं ने पालिका तंत्र द्वारा करवामा आव्या दूर. बांधकाम शाखाना 15 जेटला मजूरों द्वारा बिनजरूरी जाड़ी झाखराओं ने दूर करवानी हाथ धराई कामगिरी. તો બિનજરૂરી જાડી ઝાંખરાની સફાઈ થયા બાદ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું પાલિકાએ જોયું સ્વપ્ન. પાટણના હાઈવે સ્થિત હાંસાપુર નજીકથી દલિત સમાજની 7 સોસાયટીઓમાં જોવા મળ્યો પાયાની સુવિધાઓનો અભાવ. દલિત સોસાયટીઓમાં પાલિકા ઓરમાયું વલણ દાખવતી હોવાના કરાયા આક્ષેપો. તો વહેલી તકે પાયાની સુવિધાઓ પાલિકા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવાની અપાઈ ચીમકી. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.